નમસ્કાર મિત્રો, હું છું ઉર્વેશ પંડ્યા અને અત્યારે એક છોકરીની મેટર છે, એની ફેમિલીની પ્રોબ્લેમ છે. તો આપણે જાણીએ કે છોકરીના જોડે શું શું થયું છે, એની ફેમિલી જોડે એટલું ખરાબ ખરાબ થયેલું છે કે જેની કોઈ હદ નથી. તો એ છોકરી જોડે અત્યારે વાત કરીએ. આ છોકરી થાનગઢની છે, સુરેન્દ્રનગરના જિલ્લાનું એક ગામ છે, બરાબર છે. અને એની ફેમિલી જોડે જે મેં વાત કરી, જે પ્રમાણે અમે બધું સાંભળ્યું, તો એક કહેવાય ને કે જે સહનશક્તિ હોય ને એની લિમિટ બહાર જતી રહી, બરાબર છે. એક વ્યક્તિ જેનું નામ છે લાલ્યો, જે એમનો પાડોશી છે, જેમણે જબરજસ્તી એમનું ઘર પડાવી દીધું છે અને એ ઘરની અંદર બધા ગેરકાયદેસર કામ કરી રહ્યો છે અત્યારે હાલની અંદર. મતલબ કે દારૂનો ધંધો કરી રહ્યો છે, દારૂની પેટીઓ મૂકી રહ્યો છે. અને આ એક સીધી સાદી ફેમિલી છે, બહુ શરીફ ફેમિલી છે, ગરીબ ફેમિલીથી બિલોંગ કરે છે આ છોકરી, જેમના પાસે કોઈપણ પ્રકારની પોલિટિક્સ કે એવું કોઈ પાવર નથી. અમને એ બધું થયા પછી બી એમને પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન બી કરી, હજારો કમ્પ્લેન કરી, અને એ માણસ અત્યારે અમને મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યો છે. અને એમણે એ છતાં બી પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન કરી, પણ અમુક પોલીસવાળાઓના કારણે, અમુક પોલીસવાળા જે રિશ્વતખોર છે, એ આમને કોઈપણ પ્રકારનું એક્શન નથી લઈ રહ્યા. છેલ્લે આમાં પોલીસ સ્ટેશને ના કામ આવ્યું તો અમને સીએમ આપણે વિજય રૂપાણી સુધી પણ અરજી કરી, તો પણ હજુ કોઈપણ પ્રકારનું એક્શન લેવા નથી આવ્યું. એટલે અમે છેલ્લે એણમાં સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને આ વાતને તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો આ એ જાણીએ આપણા છોકરીની જોડે શું શું થયું છે છોકરીના મોઢેથી. ઠીક છે, મારું નામ ઉર્વશી સાકરિયા છે, ફ્રોમ થાનગઢથી. એન્ડ એ જે છોકરો છે એનું નામ લાલો છે, પણ ઉર્ફ એનું પૂરું નામ પ્રવીણ સિંહ છે, જે રાવલ આઈ થિંક રાવલ છે. તો એમ એવું હતું કે અમે એ લોકોને ઓળખતા નહોતા પહેલાં. તો એ પહેલાં મારો ભાઈનો ફ્રેન્ડ બન્યો, એ તો બીજાના થ્રુથી મારા ભાઈનો ફ્રેન્ડ બનેલો. પછી પહેલી વાર અમારા ઘરે આવેલો ત્યારે એ અને મારા ભાઈએ ફેક્ટરી શરૂ કરવાની વાત કરી હતી, એ તે કંઈક સાથે સાથે બધા ભાગીદારીમાં. તો મારા મમ્મીએ મારા પપ્પાએ ના પાડેલી કે આપણે એવું કંઈ કામ કરવું નથી, છતાં મારા ભાઈએ કીધું કે નહીં, અમારે એવું કામ કરવું છે. અને એ છોકરો જેવો અમારે પહેલાં ઘરમાં આવ્યો હતો ત્યારે પહેલાં કહેલું કે માસે આ ઘર વેચ્યું છે, મીન્સ મારા મમ્મીને, કે માસે આ ઘર વેચ્યું છે ઓનલી 5 લાખમાં. તો અમે તો ના પાડેલી, બીકોઝ અમારે ઘર નહોતું વેચવાનું, તો શું લેવાને વા પાડીએ. તો ભી એ પૂછ્યું, પછી મારા મમ્મી ના પાડી, તો એ કંઈ બોલ્યો નહીં. પછી મારા ભાઈ જોડે બધું કામ શરૂ કર્યું, એને છોટી સી ફેક્ટરી બનાવી જેમાં એક એક 3 લાખ નાખેલા. અને પહેલાં અમારી એ બોલે મીન્સ બોલેલું બધાએ કે પૈસા એ લાલો નાખશે, અને એ તે ઓનલી 3 લાખ હતા. અને બધું કામ મારા ભાઈ કરશે, મીન્સ બધાને લાવવાનું, સામાન વેચવા લેવાનું, આવવાનું જવાનું બધું હતું મારા ભાઈનું કરવાનું હતું. તો ફેક્ટરી મીન્સ બનાવી લીધી, અને મારા ભાઈએ સામાન નાખ્યો, મારા ભાઈ સામાનથી બધું કામ બી શરૂ કરી દીધું. અને મારા ભાઈએ ખુદ અંદર કામ કરેલું છે 50,000નું. મારા ભાઈએ અંદર બધું કામ કરી રહ્યું, પણ જ્યારે જેમ કે ચોમાસું આવે તો અમારી કામ રહ્યું થોડુંક અટકાઈ જાય, તો એ કામમાં કશું છે મીન્સ એ ચાલે જ નહીં, એમાં જે માલ કરીને છે એ વેચાય જ નહીં એવું રહ્યા. તો મારા ભાઈએ કીધું કે ભાઈ લાલા થોડાક દિવસ બંધ રાખવું પડશે કામ, જેમ કે એમના માલ વેચાવા નથી. એન્ડ હા, ઉપરથી લાલો કે નહીં, મારે તો કામ શરૂ કરવું જ છે ને ચાલુ જ રાખવું છે. તો એમ એ રીતે કે મારા પાસે હવે પૈસા નથી, તો અમે મારા મમ્મીએ તો ખુદે 10,000 પૈસા નાખેલા. જ્યારે અમે બોલેલા કે નહીં અમે ભાઈ પૈસા ના આપવાના પહેલાં કીધેલું છે, છતાં મારા મમ્મીએ એને એટીએમમાંથી પૈસા બી આપેલા છે, એ બી છે અમારા જોડે. પણ તો બધું કામ શરૂ કરી દીધું, પછી ખતમ બી થઈ ગયું, અચાનક વચ્ચે સ્ટોપ થઈ ગયું કામ. પછી શરૂ કરવાની વાત હતી ત્યાં વચ્ચે એ ભાઈ સમજે હવે ડખા કાઢ્યા. અમે જ્યારે અમારા ઘરે એક નાઇટે સૂટેલા હતા ત્યારે રાત્રે કંઈક હા આશરે 10 ને 1 વાગેલો હતો. 1 વાગેલા અમારે ઘરે થોડાક કંઈક અવાજ થયો બધાનો, ડેલીને બધાનો વાગવા માંડ્યા. એન્ડ ખબર નહીં શું શું થવા માંડ્યું, ના કોને ઘરમાં કંઈક ને કંઈક વાગતું હતું. પણ મારા મમ્મીએ નીચેથી જોયેલું ડેલીએથી, તો થોડાક માણસો હતા, એ માણસોના હાથમાં બંદૂક એન્ડ ઈટ ને એવું બધું હતું, જે એ લોકોએ અમારે ડેલી બી તોડી વાળેલી. એ તો સારું છે કે અમે જારી હતી, જો લોખંડની હતી, જો તૂટી નથી, નકર આજે અમે અહીંયા હોત બી નહીં. તે દિવસે તૂટી ગયો તો અમે જ હોત બી નહીં, આવ્યા સામે દેખાત બી ન તમે. તો એ લોકો ત્યાંથી પાછા વહી ગયેલા અમને ડરાઈને ધમકાઈને. તો મારા મમ્મીએ તો દરવાજો ખોલ્યો નહોતો, અને અમે બધા મીન્સ રૂમમાં એક પેક થઈ ગયા, જેમ કે પોતાનું ઘર છતાં અમારે પેક થવું પડ્યું રૂમમાં, એટલા બધા ખતરનાક લોકો હતા. પછી બીજા દિવસે વહી ગયો, અમને એમ કે લાલુ અમારો છે, મીન્સ અમારા ફ્રેન્ડ છે બધા, મારા મમ્મી એને ઓળખતા હતા, ભલે મારા મમ્મી ના પાડેલી એને જોડે કામ કરવાની, પણ છતાં બી બહુ બધું થઈ ગયેલું. પછી અમે લાલાને બધી વાત કરેલી હતી કે ભાઈ આવું થાય છે, અને એને અમને મીન્સ મારા મમ્મીને મારા ભાઈને ખબર હતી કે અમે આ થોડાક લાઇનમાં છે, મીન્સ એને ભાઈબંધ એવા બધા છે કે કંઈક સોલ્વ કરી શકે. લાસ્ટમાં અમે બધા ખબર પડી કે આ બધા માણસો હતા, જે ગુંડાગીરીવાળા તત્વો હતા, એ બધા એના ખુદના જ હતા. એ હિસાબે અમને એ પોતે કીધેલું કે આ જઈને બધું ઘર મીન્સ પોલીસ સ્ટેશને કહો.
તો અમે પોલીસ સ્ટેશને કીધું તો અરજી લખાવી પોલીસ સ્ટેશને, છતાં પોલીસવાળા મીન્સ અમુક પોલીસ વાળાએ પૈસા બી ખાઈ લીધેલા છે એ બી અમને ખબર છે, છતાં એ લોકો કંઈ આન્સર બી નહોતા આપતા. એક બે રાત્રે તો આવું બધું થઈ રહ્યું, પણ બીજી થોડાક દિવસ પછી અમે લાલાને ખુદને બોલાવી તો એમાં ઘરે 3 વાગ્યા સુધી અમે બધા જોડે બી બેઠેલા હતા. પછી 3 વાગ્યા પછી અમે લાલુ કે અમારા જોડે આવતા રહો અમારા ઘરે, અમે મારા મમ્મી ના પડી કે નહીં અમારા ઘર છે અમે રહીશું, મારા ભાઈ બી કહેતો હતો કે નહીં રહેશું અમે ઘરે. એટલે તમે તમારા પોતાના ઘરમાં રહેવા છતાં, તમારું પોતાનું ઘર હોવા છતાં બી બહાર રહો છો તમે? હા, અત્યારે મારું પોતાનું ઘર હોવા છતાં મારા મમ્મી પપ્પા 1 યરથી બહારના મકાનમાં રહે છે, અમારું પોતાનું ઘર હોવા છતાં. પોલીસ સ્ટેશનનું નામ શું છે તમારું? અમારું થાનગઢ પોલીસ સ્ટેશન છે, થાનગઢનું જ પોલીસ સ્ટેશન. બરોબર. સીધી સાદી વસ્તુ છે કે એટલી હિંમત એ લોકોની કે અમના ઘરની બહાર આવીને ગન ફાયરિંગ કરે છે. સમજી લો કે પોલીસવાળાની કોઈ પણ બીક નથી એ માણસને, અને એટલેથી ખ્યાલ આવી ગયો કે એ ફેમિલી ઉપર કેટલો ખતરો છે. એ પછી બી મારા મમ્મીને બધી ખબર પડી કે આ બધું લાલો જ કરે છે. જ્યારે અમને પૂરી મીન્સ ટ્રસ્ટ થઈ ગયો કે નહીં આ બધું લાલો કરે છે, ત્યારે મારી સ્કૂલની પઢાઈ મારા મમ્મીએ છોડવાઈ દીધી. મારું સલ્ટી લઈને અમે બધા જવાના હતા, મારા ભાઈ કે નહીં મારું ઘર છે એટલે અમારે ત્યાં રહેવું છે. તો મારા ભાઈને મીન્સ મારા ભાઈનું ત્યારે બહુ થોડુંક થઈ ગયું હતું લાલા ઉપર ટ્રસ્ટ કે નહીં ફ્રેન્ડ છે એ કંઈ આવું નહીં કરી શકે આવું બધું. તો ભાઈ અમને લાલા ઉપર ટ્રસ્ટ થઈ ગયેલો એટલે મારા મમ્મીએ તો મારા ભાઈને ના લીધો. મારા ભાઈ કે નહીં હું ઘરમાં રહીશ, ઘરમાં કંઈ થવાનું નથી એવું બધું. તો અમે બધા મોરબી થોડાક દી માટે રહેવા માટે વયા ગયેલા, મારા સ્કૂલનું સર્ટિન બધું લઈને કે અમારે ત્યાં પાછું જવું જ ના પડે એ વિચારીને, કે બધાનો મીન્સ જાન તો છૂટી જાય, ઘર ગયું પણ જાન તો છૂટી જાય. છતાં એ ફ્રેન્ડ મીન્સ ફ્રેન્ડ તો ના કહેવાય, હવે લાલો એનું નામ છે, લાલાએ એવું કર્યું કે અઠવાડિયું ના થયું ત્યારે જઈને મારા ભાઈ મોરબી આવી ગયો ખુદ સામાન ભરીને, અને લાલાએ મારા ભાઈને એક રૂમમાં પૂરીને કપડાં કાઢીને મારેલો હતો, એને નીચે ટામ દીધેલો હતો. વોટ ધ ફક યાર, આ કેવા માણસો છે? નહીં પોલીસ અમને સાથ દેતી, નહીં કોઈ માણસો સાથ દેતા યાર. અમારું ઘર વચ્ચે હતા, અમારે બહાર દેવું પડે, આ તો કેવો ઇન્સાન છે યાર. સમજી જો કે જે માણસે એના ભાઈના એના ઘરમાં ઘૂસીને ડામ દીધેલા છે સાઈડ ઉપર, બરોબર છે, એટલાથી કેટલી દરિંદગી હોય. પોલીસને બી આટલી આટલી ખબર પડ્યા પછી બી કોઈ બી કશું એક્શન નથી લેતા. ના જો ભાઈ લાલા, તું કોઈ ડોન નહીં થઈ ગયો બરાબર, અહીંયા બી ઘરે ઘરે ડોન જ બેઠા. એવું લાગતું હોય ને લાલિયા, સાંભળ મારી વાત, મારું નામ ઉર્વેશ પંડ્યા છે, અને તને એવું લાગતું હોય ને કે એની ફેમિલીના સપોર્ટમાં કોઈ બી નથી, તો તું મોટી ભૂલ કરી રહ્યો છે. કે એની ફેમિલીના સપોર્ટમાં અમે બધા છીએ, અને હજુ આ તો 5 જણા છે, પાછું 500 જણા છે પાછળ, બરોબર છે. આ વોર્નિંગ છે તારા સામે, અને આજ પછી એની ફેમિલી સાથે કોઈ પણ પ્રકારનું કશું બી થયું, પબ્લિક કે પોલિટિક્સ કે કોઈ પણ પ્રકારનો સહારો નહીં લઈએ અમે, સીધું અમે એક્શન ઉપર આવીશું હવે, બરોબર છે. તારા 50 જણા જેટલા બી સપોર્ટમાં હશે ને, બધાની વાર કોઈ આવશે નહીં તારા સપોર્ટમાં, બરાબર છે. આ અને હા, આ છોકરીના ભાઈને જે દામ દીધો છે ને, બરાબર છે, પોલીસ જે કાર્યવાહી નથી કરી, જે પોલીસવાળા આમાં જે આ ભાગ ભજવી રહ્યા છે ને, એ બધાની વાટ લેવાનો છો અમે. અમુક પોલીસવાળા સારા છે, પણ જે ખરાબ છે એમની વાટ લાગી જશે, સમજો. એની મમ્મીને એની ફેમિલીને જ્યારે મેં વાત સાંભળી હતી, એની ફેમિલીને પોલીસ સ્ટેશનમાં માર્યા છે, પોલીસવાળાએ FIR નથી ફાડી અત્યાર સુધી, 1 વર્ષથી આ મેટર ચાલી રહી છે. આ વાત એની એ પોલીસવાળાને કોઈ બી પ્રકારનો એ પોલીસ આ લોકોની કોઈ પણ પ્રકારની ઓળખાણ કે કોઈ પણ પ્રકારનું પહેચાણ કે કશું છે નહીં, એટલા માટે તમે દબાઈ દેશો ને. એકવાર અમે પોલીસ સ્ટેશનને જેલા તો સારું, એકાદ પોલીસ આવીને અમને ઘર અમારું પાછું દેવરાઈ ગયેલો હતો, એ બધું પ્રૂફ બી આપેલું કે નહીં અમારા ઘર અમને પાછું મળી ગયું. તો ફિર એ લોકો જ્યારે પોલીસવાળાની બદલી થઈ ત્યારે પાછા આવીને પાછા મારા મમ્મીને રાત્રે આવીને માર્યા. જ્યારે હું બહાર હતી ત્યારે મારે રાત્રે બીજાના ઘરે શું પહેર્યું હતું, મારું ઘર હોવા છતાં મારા પપ્પાને લોકો રાત્રે વાંકાનેર કંઈક સિવિલ હોસ્પિટલ એકાદ હોસ્પિટલ છે ત્યાં કરી જઈને મારા મમ્મીને દાખલ બી કરેલા હતા. રાત્રે આવીને આ લોકો મારે છે બંદૂક છૂરું બધું, અને આ લાલાએ ખુદે અમને પોલીસ સ્ટેશનમાં છૂરીને એવું બધું દેખાડેલું છે, બધું સપોર્ટ બી છે અમારા પાસે. એમને છરી મારેલા છે, છરીના ઘા છે, ફોટા છે, બધું જ છે અમારી પાસે, પાકું પ્રૂફ છે. સિવિલમાં જ્યારે એડમિટ કર્યા હતા ત્યારે બી કેસ કરવામાં આવ્યો હતો, પોલીસ કોઈ પણ પ્રકારની એક્શન નથી લીધી, કારણ કે પોલીસના પૈસા ખવડાવી દેવામાં આવે છે, જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં પૈસા ખવડાવી દે છે. અને બીજી વાત, એ ટોટલી પ્રકારના ગેરકાયદેસર ધંધા કરી રહ્યો છે, બરાબર છે, દારૂનો ધંધો, જે અત્યારે હાલમાં આમનું ઘર જે એમને બથાઈ પાડ્યું છે એ ઘરની અંદર દારૂની પેટી ઉતરી રહી છે, દારૂના ટોટલી પ્રકારના ધંધા રહી રહ્યા છે, ત્યાં બાજારું ઓરતો લાવવામાં આવે છે અને બધું કામ થઈ રહ્યું છે ત્યાં આગળ.
ઈ તો ઠીક, મારા મમ્મીને એવી બી ધમકી દેવામાં આવેલી હતી કે તું અમારું કીધેલું નહીં માનતો, તારા છોકરી છોકરાને તારા ઘરવાળાને માન નાખીશ. મારા ભાઈને એવી ધમકી દેવામાં આવી કે તું મારું કીધેલું નહીં માન તો હું તારી બેનને ગમે એમ કરી નાખીશ. મારા પપ્પાને એમ કહેવામાં આવ્યું કે તું મારું કીધેલું નહીં માન તો તારી બૈરી છોકરાને માન નાખીશ. બધાને અલગ અલગ રીતે ધમકી આપીને કંઈ પણ કરે છે સાલો તે મલ્લા. જો ભાઈ બધાના ઘર સંસાર હોય બરાબર, અને તારા બી બેન દીકરા બધા હશે બરાબર, અને તને કાપતા આવડે ને તો પછી અમને આવડે બરાબર. હવે આ મેટર ઉર્વશીની ફેમિલીની નથી, તને પહેલેથી અમે બધા એના જોડે છીએ અને અમે અહીંયા પાંચ છીએ, પછી 500 બધા ભેગા થશે. ને બીજી વાત, વિડીયો બનાવીને તને કરી રહ્યા છે ને તો સમજી લે કે અમે જે કરવા વાળા છીએ ને કરી બતાવીશું. આની ફેમિલીને કોઈ બી થોડી બી તકલીફ થઈ તો એટલું યાદ રાખજે, તારા એરિયામાં અને તારા ઘરે પેલી સહમતમાં જોડે લઈને 500 જણા જોડે અમે ત્યાં આવીશું, એની 100% ગેરંટી. અમે ઉર્વશીના સાથે જે અમારી બેન છે બરોબર છે, મેં આની ધર્મની બેન બનાવી છે, મારા સાથે કામ કરી રહ્યા છીએ છેલ્લા 1 વર્ષથી છે. એના ગામડે એટલા માટે નથી જઈ રહી, એની મમ્મી ના પડી જાય છે કે બકા તું અહીંયા ના આવીશ, આ માણસ તારા જોડે ગમે તે કરી શકે છે, એટલા માટે એની ત્યાં નથી જઈ રહી. પોલીસને વાત કરીશું, પોલીસ હવે કોઈ એક્શન નહીં લે તો અમે એક્શન લઈશું. હવે છેલ્લી ફાઇનલ વસ્તુ છે, તું થાનગઢમાં રહીશ, તું જ્યાં બી રહીશ, તારો કેસ ખતમ હવે બરોબર છે. પણ હજુ બી અમે એક લીગલી ઓપ્શન્સ લઈશું, પોલીસના વિડીયો બનાવ્યા પછી બી જો પોલીસ જાગૃત નહીં થાય તો હવે અમે અમારી રીતે લઈશું બરોબર છે. પણ આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો છે કે પોલીસના પ્રકારથી કોઈ પણ પ્રકારનું એક્શન નથી લેવામાં આવ્યું, એના પોલિટિકલ પાવર બહુ બધા હતા, એટલે પોલીસ કોઈ બી વસ્તુ છે કે રિપોર્ટર છે ગમે તેને અમે કરીએ તો એ પૈસા ખવડાવીને બેસાડી દેતો હતો એટલા માટે. અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો અને એ માણસને ખબર પડવી જોઈએ કે કોણ છે. એની આજુબાજુમાં જે રહેતા માણસો છે એમને હું કહું છું, કાલે આના જોડે જવું તો કાલ ઉઠીને તમારા જોડે ના થાય ને એનું ખાસ ધ્યાન રાખજો. જે એને સપોર્ટ આપી રહ્યા છે ને એમની વાત કરું છું. પ્લીઝ પબ્લિક, એક ખાસ મહત્વની વાત, અમે તો આ છોકરી જોડે સહમત છીએ, અગર જો તમે હોય તો અમારો વિડીયો પ્લીઝ આ જલ્દથી જલ્દ આગળ મોકલજો અને જેટલો શેર થાય એટલો મોકલજો. અને થાનગઢમાં રહેતા એ લાલાને ખબર પડવી જોઈએ, થાનગઢના એક એક જિલ્લાને એક એક માણસ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. અને ટોટલી એના જેટલા બી 2 નંબરના ધંધા છે એ બધા બંધ થવા જોઈએ અને આ માણસને સજા મળવી જોઈએ હવે બરાબર છે. અને એના માટે ઓલરેડી ઘણા બધા કેસ ચાલી રહ્યા છે પણ પોલીસ કોઈ પણ એક્શન નથી લેતી, એટલા માટે એના કેસ દબાઈ ગયા છે, તો કંઈ પૈસા ખવડાવી દે છે. આ તો પહેલો કિસ્સો નથી, એ પહેલાં બી આવા કેટલા કિસ્સા એના કરેલા છે. એનો ધંધો જ આ છે લુખ્ખાગીરી કરવાનો, લોકો જોડે પૈસા પડાવવાના, એના પપ્પા જોડે જબરજસ્તી સાઇન કરાવીને મારી નાખવાની ધમકી આપીને જબરજસ્તી કેટલા લાખનો 9 લાખ થાય છે. મમ્મી પપ્પા ભાઈ બધા પાસેથી સહી કરાવેલી છે, બંદૂક લઈને આવે છે, એના જોઈ લીગલી કોઈ પણ વસ્તુ નથી તો પણ બંદૂક લઈને આવે છે અને ધમકી આપે છે. આપેલી છે કે આ જો બંદૂક ભી છે મારી પાસે એવી તમને હાથમાં ભી આપેલી છે, ઈ તે અનલીગલ છે બંદૂક છે એના પાસે. ઓકે વસ્તુ કરો પ્લીઝ, કંઈ ભી કરો આને ન્યાય અપાવ. હવે અમે છોડીશું નહીં, મીડિયાની આવો તો સોશિયલ મીડિયા ઉપર સપોર્ટ કરીશું બરોબર છે. પણ લાલિયા તું તો ગયો હવે, અને હજુ આ 5 જણા છે, કોણ કોણ છે ભાઈ ઉર્વશીના સપોર્ટમાં આ બધા રહેજો, બધા છીએ અમે, અને હજુ બી બીજા છે. આ રાતના ટાઈમે અમે બનાવ્યો છે, હજુ બી બીજા જ છે બરોબર છે. આ એટલા નથી, આનાથી ભાઈ 500 છે પાછળ. અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ, ગુજરાતી જુનિયર આર્ટિસ્ટ છીએ બરોબર છે. પણ હા, જ્યાં સુધી હદમાં છીએ ત્યાં સુધી સારા છીએ, નહીં તો હવે પતી ગયું બરોબર છે. અસ્તું.